સુરત એપીએમસી અચોક્કસ મુદત સુધી બંધ કરાઈ છે. વહેલી સવારે થતી ભીડને રોકવા માટે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર વચ્ચે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાનો કહેર ગુજરાતમાં દિવસે ને દિવસે વધતો જાય છે, તો બીજી બાજુ લોકડાઉન દરમિયાન લોકોને આવશ્યક ચીજ વસ્તુઓની કોઈ ઘટના સર્જાય તે માટે ઘણી છૂટછાટ આપવામાં આવી રહી છે. ખાસ કરીને રોજબરોજના વપરાશના શાકભાજીના વેચાણ માટે સુરત એપીએમસીએ વેપારીઓ અને ખેડૂતો માટે પાસ ઇસ્યુ કરાવવાની જાહેરાત કરી હતી. આ પાસ લેવા માટે સેંકડો લોકો ઉમટી પડ્યા હતા. એટલું જ નહીં, પરંતુ કોઈએ માસ્ક પણ પહેર્યા ન હતા. પરિણામે મહામારીનું જોખમ વધી જશે તેવું લાગતું હતું. વહેલી સવારે થતી ભીડને રોકવા માટે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર વચ્ચે મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત એપીએમસી અચોક્કસ મુદત સુધી બંધ કરાઈ છે. આજે માન્ય કલેક્ટરશ્રી, માન્ય મહેન્દ્રભાઈ કમિશનરશ્રી, જિલ્લા આપણા જિલ્લા રજિસ્ટ્રારશ્રી ની ઉપસ્થિતિમાં એક મિટિંગ મળી અને એમાં જે લોકો તોળે તોળા થાય અને એ નિયંત્રણમાં ન રહેતા આજે જે ખેડૂતોનો માલ યાર્ડમાં આવ્યો હોય તેનું આજે ચાલુ રાખીને વેચાણ કર્યા પછી આવતીકાલથી માર્કેટ યાર્ડ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિકલ્પ વ્યવસ્થા જે છે તે તો જે છે એ કામ અમારે તો કરવાનું છે નહીં. અમારું કામ, અમારું યાર્ડ જે છે અને યાર્ડમાં આજ દિન સુધી યાર્ડની અંદર કોઈ પણ પરિસ્થિતિ એવી નથી બની કે કોઈ તકલીફ ઊભી થાય. આ જે છે એ યાર્ડની બહાર જે છે પરિસ્થિતિ તે બતાવવામાં આવે છે. યાર્ડ સારી રીતે જ ચાલતું હતું, સારી રીતે જ ચાલી રહ્યું છે. આટલા દિવસમાં કોઈ તકલીફ યાર્ડની અંદર થઈ નથી. બહારથી આવતો માલને અટકાવવાનો કા સવાલ આવે, એ તો ખેડૂતોને કાલે ખબર પડી જવાની. આજે